વાત કરીએ મુંબઈ તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. મુંબઈની મુલાકાતે અચાનકથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા છે. જૈન સમાજનું ખાસ આ કાર્યક્રમ હતું, તેમાં ખાસ હાજરી આપવા માટે તેઓ પહોંચ્યા છે. જૈન મુનિના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા ગુજરાતી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ટોચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ મુંબઈ ખાતે પહોંચ્યા છે, જ્યાં ગુજરાતી સમાજના લોકો સાથે તેમણે બેઠક પણ યોજી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ મુંબઈ પહોંચ્યા છે. અચાનકથી આ મુલાકાત ગોઠવવામાં આવી છે. મુંબઈમાં જૈન મુનિના કાર્યક્રમમાં તેમણે ખાસ હાજરી આપી હતી. ગુજરાતી સમાજના આગેવાનો સાથે બેઠક પણ તેમના દ્વારા યોજવામાં આવી હતી. બેઠકમાં ટોચના આગેવાનો હાજર રહ્યા હતા. વાત કરીએ આ અંગે જ મંતવ્યના એડિટર ઇન ચીફ દીપક રાજવાણી આપણી સાથે જોડાયા છે. દીપકજી જણાવશો, જે રીતે સીએમ વિજય રૂપાણી આજે વહેલી સવારથી જે રીતે મુંબઈના પ્રવાસે પહોંચ્યા છે, અચાનકથી આ મુલાકાત શા માટે માનવામાં આવી શકે? બિલકુલ શિવાંગીની, હું આપને જણાવી દઉં કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પહેલેથી નક્કી હતો. મુંબઈમાં ગોરેગાંવ ખાતે જૈન સમાજના એક બહુ મોટા સંતના 100 વર્ષ પૂર્ણ થતા હોય એના પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી છે. હું આપને એ પણ જણાવી દઉં કે એમની સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ મુંબઈ ગયા છે, પરંતુ બંને આગેવાનો અલગ અલગ કાર્યક્રમમાં છે. મુખ્યમંત્રીએ જૈન સમાજના એક સંતના 100 વર્ષની પૂર્ણ થવાના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી છે. તો બીજી બાજુ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જે બોરીવલી કાંદીવલી મત વિસ્તારના સાંસદ છે ગોપાલ શેટ્ટી, એના પ્રચાર કાર્યક્રમમાં હાજરી આપી છે. મુખ્યમંત્રીએ જૈન સમાજના સંતના કાર્યક્રમમાં હાજરી આપ્યાની સાથે ગુજરાતી સમાજના આગેવાનો સાથે પણ બેઠક યોજી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 40 લાખથી પણ વધુ ગુજરાતીઓ રહે છે, ત્યારે જે એરિયામાં ભાજપના જે સાંસદ છે એને કોઈ પણ રીતે ગુજરાતી મતદારોનો લાભ મળી શકે એ માટે મુખ્યમંત્રીની સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ આજના પ્રવાસ કાર્યક્રમમાં જોડાયા છે. શિવાંગીની, બિલકુલ. દીપકજી, વાત કરીએ કે ગુજરાતી સમાજના લોકો સાથે તેમના દ્વારા બેઠક પણ યોજવામાં આવી હતી, એટલે બેઠકમાં કહી શકાય કેવા પ્રકારની ચર્ચા તેમના દ્વારા કરવામાં આવી છે? અથવા તો જે રીતે 2019ની ચૂંટણી નજીક છે, જેમ આપે જણાવ્યું તે રીતે કે મુંબઈમાં 40 લાખથી પણ વધુ ગુજરાતીઓ રહે છે, કેવા પ્રકારની ચર્ચા થઈ હોઈ શકે છે? બિલકુલ શિવાંગીને, અત્યારે જયારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે, ત્યારે પાનના ગલ્લે હોય કે ચાના સ્ટોલે હોય, દરેક જગ્યાએ ચૂંટણીની જ ચર્ચા જોવા મળે છે. એટલે સ્વાભાવિક રીતે મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ મુંબઈ ગયા છે, તો એ ચૂંટણીની ચર્ચા માટે જ ગયા છે. હું આપને જણાવી દઉં, ખાસ કરીને વિજયભાઈ રૂપાણીએ ત્યાં જૈન સમાજના જે ગુજરાતી આગેવાનો હતા એમની સાથે ચર્ચા કરી હતી, અને ખાસ કરીને ઘાટકોપર બુરુંડ સહિતના વિસ્તારોમાં જે કિરીટ સોમૈયાનો જૂનો વિસ્તાર છે, ભાજપના સાંસદ એમના વિસ્તારના આગેવાનોને ભાજપને મદદ કરવા અપીલ કરી હોવાનું સમજાય છે. તો બીજી બાજુ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સાંસદ ગોપાલ શેટ્ટીના એરિયામાં પ્રચાર કર્યો હતો. હું આપને એ પણ ઉમેરી દઉં કે ગોપાલ શેટ્ટી બોરીવલી કાંદીવલી સહિતના વિસ્તારોમાં સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરે છે, અને ખાસ કરીને બોરીવલી કાંદીવલીમાં બહુ મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો રહે છે, જેના હિસાબે ગોપાલ શેટ્ટીએ જે બીજી કે ત્રીજી ટર્મ માટે તેઓ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે નીતિન પટેલે તેમનો પ્રચાર કર્યો હતો. ત્યારે બીજી બાજુ વિજયભાઈ રૂપાણીએ જૈન સમાજના આગેવાનો સાથે બંધબારણે મીટિંગ કરીને ભાજપને કેમ ગુજરાત મુંબઈમાં વધુમાં વધુ મદદરૂપ થઈ શકે તે પ્રકારનું આયોજન કર્યું હતું. શિવાંગીની, જી જી, બિલકુલ. દીપકજી, માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેમની સાથે મુંબઈની મુલાકાતે પહોંચ્યા છે, પરંતુ બંને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી મુંબઈમાં જૈન મુનિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રી ગોપાલ શેટ્ટી સાંસદ છે તેમના પ્રચારમાં ઉપસ્થિત રહ્યા હતા.